लज्जा आंटी तमे कई हॉस्पिटल में छो मन जल्दी हॉस्पिटल नु नाम कही दो તારે અત્યારે હોસ્પિટલમાં આવવાનું નથી અને હું તને હોસ્પિટલનું એડ્રેસ પણ આપવાની નથી હા તારે અત્યારે હોસ્પિટલમાં આવવાનું નથી અને હું તને હોસ્પિટલનું એડ્રેસ પણ આપવાની નથી હા लज्जा आंटी व्हाट नॉनसेंस इज दिस मन्नो एक्सीडेंट થયો છે ને તમે મને મને હોસ્પિટલ આવવાની ના પાડો છો અરે તમારું મગજ ઠેકાણે છે કે નહીં તમે મને હોસ્પિટલ નું એડ્રેસ આપો છો કે પછી હું સ્વરાને ફોન કરીને પૂછી લઉં એમ તો પછી તારે જે કરવું હોય કર લજ્જા આંટી સ્વરાનો ફોન સ્વિચ ઓફ છે તમે પ્લીઝ મને હોસ્પિટલ નું નામ કહો નહીં તો હું બધે હોસ્પિટલ માં તપાસ કરીને પૂછી લઈશ કે મન કઈ હોસ્પિટલ માં છે સાંભળ મારી વાત મને ખબર છે કે તને મનની બહુ ચિંતા થાય છે મારી જેમ તારો જીવ પણ મનને લઈને અધર થઈ ગયો છે આ ઇમોશનલ થવાનો સમય નથી ઘણીવાર ઇમોશનલ થઈને લીધેલા નિર્ણયોના પ્રેક્ટિકલ પરિણામ ભોગવવા પડતા હોય છે લજ્જા આંટી તમારી સલાહને નાખો ખાડામાં અને મને એડ્રેસ આપો મોહિની તારે ખાડામાં ન પડવું હોય ને તો મારી સલાહની ખાણમાં પડ નસીબ બદલાયું હોય ને ત્યારે પૂછવા ન જવાય અને હવે તારો સારો સમય શરૂ થયો છે તારા નસીબે તને એક તક આપી છે જો તું એ તકનો લાભ લઈ લઈશ ને તો ઝવેરી પરિવારની વહુ બનીશ તારા અને મનના લગ્ન પાક્કા આ હું તને લખીને આપું છું એટલે હું કઈ સમજી નહીં જો હું તને સમજાવું મારી વાત સમજાઈ તને આઈલ કોલ યુ બેક લે અત્યારે આ તો તરસ પાણી પાસે પહોંચી જ ગઈ નાક દબાવો તો મોઢું ખુલે આ દુનિયાનો નિયમ છે એ વાત આજે સાચી જ પડી જો મોહિની મારી સલાહ માનશે તો ઝવેરી પરિવારમાં ઇન થઈ જશે અને સ્વરા ઝવેરી નિવાસમાંથી આઉટ હાશ વાહ લજ્જા વાહ મારી તો જાન છૂટશે પેલી મોટી બાની નાની વહુથી કેવી બેજવાબદાર છોકરી છે એના લીધે બિચારો મારો મન હોસ્પિટલમાં છે હે ભગવાન તારે જે દુઃખ આપવું હોય ને એ પેલી સ્વરાડીને આપજે મારા મનને નહીં મારા મનને મેં મારા હાથેથી રમાડ્યો છે બસ તું એને સુખરૂપ રાખે એ જ પ્રાર્થના છે મારા વાલા એ જ પ્રાર્થના છે સ્વરા તું અહીંયા શું કામ આવી છે લુક આ મારું ઘર છે જસ્ટ ગેટ આઉટ આઈ સેડ ગેટ આઉટ મારા મનની લાઈફ જોખમમાં નાખીને તે આના માટે હું તને ક્યારેય માફ નહીં કરું સ્વરા જીદ કરીને લઈ ગઈ હતી ને તું મનને શું રિઝલ્ટ આવ્યું થઈ ગયો ને એક્સિડન્ટ નાખી દીધો ને તે મારા મનને મોતના કૂવામાં એટલે તને મનના એક્સિડન્ટની જાણ થઈ ગઈ હા તને શું લાગે છે તું નહીં કે તો મને ખબર નહીં પડે શું કહીને લઈ ગઈ હતી તું મને હે કે ડાયરેક્ટ ઘરે લઈ જઈશ ઘરે એની કેર કરવા વાળા બહુ બધા લોકો છે કરી લીધી કે આ કેર કરી તે મારા મનની કેરલેસ અને અત્યારે પણ સાવ બેશરમ થઈને મારી સામે એવી ને એવી ઊભી છે મોહિની પ્લીઝ પ્લીઝ મારી વાત સાંભળ
અત્યારે આ બધી વાત કરવાનો સમય નથી. હું તને હમણાં લેવા આવી છું. હું કઈ સમજી નહીં. જો જો હું તને સમજાવું. લજ્જા આંટીની સલાહ માનવા જેવી છે. આ સમય ઇમોશનલ થવાનો નથી, પણ મારો હક માંગવાનો છે. મોહિની તો શું વિચાર કરે છે? મનના જીવન મરણનો પ્રશ્ન છે, અને તારો પ્રેમ મનને જીવાડી શકે છે. ઠીક છે, હું આવવા તૈયાર છું. એક મિનિટ, હું આવીશ. પણ મારી એક શરત છે. એવી હાલત થઈ ગઈ છે મારા મનની, મન. અમે બધા જ તારી પડખે ઉભા છે બેટા, તારો આખો પરિવાર. તું અત્યારે અમારી હૂંફને અનુભવી શકે છે કે નહીં બેટા? લો બોલો, બેભાન છે તો હોટ પર તો નામ મોહિનીનું જ છે. અમારો તારણહાર તું જ છે મારા પ્રભુ.